નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય ગુજરાતી કાવ્ય 14 એમાં ભાષા સજ્જતામાં આપણે થોડું વધારે જોઈએ, અર્થભેદ સમજવાના છે. તો આપણે આ પુસ્તકમાં છે એ તો જોઈએ જ, પણ એનાથી વધારે વિશેષ પણ જોઈશું. દિન એટલે દિવસ, રસ્વઈ દિન છે એટલે દિવસ, પણ દીર્ઘય દિન હોય તો ગરીબ. પૂર એટલે નગર, પૂર એટલે જળસંકટ. ઉચ્ચાર સરખા છે, પણ રસ્વાવાળું હોય ત્યારે એનો અર્થ જુદો થાય છે અને દીર્ઘાવાળું હોય ત્યારે પણ એનો અર્થ જુદો થઈ ગયો. ગુણ એટલે વિશેષતા, દીર્ઘાવાળું ગુણ એટલે થેલો. પાણી એટલે હાથ, પાણી એટલે જળ. અહીં એટલે સાપ, અહીં એટલે અહીંયા આ સ્થળે. ચીર એટલે લાંબુ, ચીર એટલે વસ્ત્ર. ધૂની એટલે નદી, ધૂની એટલે તરંગી. નાસ્તો એટલે હળવો ખોરાક, નાસ્તો એટલે ભાગતો. માં એટલે માતા, માં એટલે અંદર. વિદ્યાર્થીને બેના થોડા વધારે શબ્દો જોઈએ. કુજન રસવાળું છે, તો કુજન એટલે ખરાબ માણસ, પણ કુજન દીર્ઘાવાળું હોય તો કોયલનો અવાજ. ગુણ એટલે સ્વભાવ, ગુણ એટલે ગોથડો. સર સ્વમીંડાવાળો શ, સર એટલે બાણ, સર એટલે સરોવર. સસગડીનો સ હોય તો આપણે અહીંયા આપણે શું કરીએ છીએ, સરો, સર એટલે સરોવર. અહીં એટલે સાપ, અહીં એટલે આ સ્થળે. ચીર એટલે વસ્ત્ર, ચીર એટલે લાંબો સમય. પાણી એટલે હાથ, પાણી એટલે જળ. વિદ્યાર્થી મેનો, મોર એટલે પંખીનું નામ, અને મોર એટલે આંબાના, આંબા પરના ફૂલ. આવી રીતે શબ્દો વર્ણસામ્ય ધરાવતા છે એના આપણે અર્થભેદ સમજ્યા. વિદ્યાર્થી બહેનો, હવે આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય લેખન સમજીશું. નમસ્તે વિદ્યાર્થીની બહેનો.